पर नजर करिए। वर्ल्ड कप में भारत टॉस जीत्यो छे, आज भारत की टक्कर थवानी छे, त्यारे भारत टॉस जीती लीधो छे। कोलकाता में भारत साउथ आफ्रिका वच्चे मुकाबलो थवानो छे, त्यारे भारत टॉस जीत्यो छे। ईडन गार्डन स्टेडियम में बपोरे 2 वागे मैच शुरू थशे। क्रिकेट प्रेमीओ माटे सारा समाचार के भारत टॉस जीत्यो छे। कोलकाता में बन्ने टीम आमने सामने टकराशे, तो भारत साउथ आफ्रिका वच्चे आजे मुकाबलो थवानो छे। भारते टॉस जीती अने फील्डिंग पसंद करी छे। ईडन गार्डन में बने टीमों वच्चे टक्कर थवानी छे, त्यारे भारते फील्डिंग पसंद करी छे। पॉइंट टेबल में प्रथम स्थान मेळवा माटे भारत साउथ आफ्रिका वच्चे आजे मुकाबलो थवानो छे। तो भारते टॉस जीती बेटिंग पसंद करी छे। एक अपडेट छे कि भारते टॉस जीत्यो छे ने पछी बेटिंग पसंद करी छे। ईडन गार्डन स्टेडियम में बपोरे 2 वागे मुकाबलो शुरू थशे। बन्ने टीम फूल फॉर्म में छे, त्यारे पॉइंट टेबल में नंबर वन स्थान प्राप्त करवा माटे आ मुकाबलो थवा जई रह्यो छे। भारत साउथ आफ्रिका वच्चे आजे मुकाबलो थशे। तो आ विषय વધુ માહિતી માટે જોડાયા છે સહયોગી પ્રવીણ। પ્રવીણ, ઈડન ગાર્ડન માં બંને ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે, પોઈન્ટ ટેબલ માં કોણ નંબર 1 આવે છે તે જોવાનું રહેશે। જે કૃષ્ણા, ગઈકાલની જે ગેમ થઈ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની, તેનો મતલબ એમ થયો ઓસ્ટ્રેલિયા જીત્યા બાદ આફ્રિકન ટીમ ઓલમોસ્ટ સેમિફાઇનલ માં છે। હવે ટોપ 1 અને ટોપ 2 ટીમ જ્યારે આમને સામે છે, તો બંને ટીમ પ્રયાસ કરશે કે ટોપ 1-2 નું સ્થાન જાળવી રાખે, કેમ કે एक नंबर की टीम 4 नंबर साथे सेमीफाइनल रमशे अने 2 अने 3 वच्चे सेमीफाइनल थशे। अने ज्यां सुधी आफ्रिकन टीम नी वात छे, इंडियन टीम बाद सौथी मजबूताई साथे जो एक हाफ पछी आ विश्व कप नी सेमीफाइनल के चैम्पियन बनवानी दावेदार होय अथवा तो फाइनल मां पहोंचवानी दावेदार होय, ए बन्ने टीम आजे आमने सामने छे। विराट कोहली नो 35मो बर्थडे अने लास्ट गेम मां जयरे 48 सेंचुरी सचिन तेंडुलकर नी छे, रेकॉर्ड नी बराबरी नी तक सहेज माटे विराट कोहली चूक्यो અને એ પણ વાનખેડે ગ્રાઉન્ડ પર। તો વધુ એક ઓપોર્ચ્યુનિટી છે વિરાટ કોહલી માટે કે 48 સેન્ચુરીનો રેકોર્ડની બરાબરી કરે। ઓવરઓલ બંને ટીમ માટે સૌથી રાહતની વાત એ છે કે બંને ટીમ બંને ડિપાર્ટમેન્ટમાં જે રીતે મોરલ ડાઉન કરી રહી છે ઓપોઝિશનનું, ન્યુઝીલેન્ડ ટીમ ગઈકાલે હારી, તો હવે પાકિસ્તાન માટે પણ સેમિફાઇનલના ડોર ઓપન થઈ ગયા છે, આશા જીવન છે। પણ જ્યાં સુધી આ મુકાબલાની વાત કરીએ કૃષ્ણા, આફ્રિકન ટીમ જ્યારે 4 વખત 350 પ્લસ નો સ્કોર કરે એક જ ટુર્નામેન્ટમાં, વિશ્વકપ ઇતિહાસની હાઈએસ્ટ રનની ઇનિંગ આફ્રિકાના નામે છે આ વિશ્વકપમાં આવી। એડન માર્કરમની 49 બોલમાં સેન્ચુરી, આ સિવાય માર્કસ યાનસેન પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ આ ટુર્નામેન્ટની એના નામે છે, 4 સેન્ચુરી સાથે ડીકોક લીડિંગ રન સ્કોરર છે અને હજુ પણ ઘણું બધું બાકી છે। ઇન્ડિયન ટીમ સામે બહુ સારો રેકોર્ડ રહ્યો છે ડીકોકનો, તો આજે ઇન્ડિયન પેસ એટેક જે મજબૂતાઈ રહી છે આ ટુર્નામેન્ટમાં બેટિંગ કરતા પણ, એ અને આફ્રિકન જે બેટિંગ લાઇનઅપ છે, છેક માર્કોસ યાનસેન સુધી કેશુ મહારાજ સુધી, એટલા માટે પૈસા વસૂલ ગેમ છે। રિઝલ્ટ કોઈ પણ હોય, પણ બંને ટીમ પ્રયાસ કરશે કે ટોપ 1 પહેલા નંબરનું સ્થાન જાળવી રાખે, કેમકે પહેલા નંબરનું સ્થાન જાળવી રાખશે એટલે ચોથા નંબરની ટીમ સાથે રમશે। ઈડન ગાર્ડનની વાત છે ટોસ જીતીને, જ્યારે તમે વાત કરી કે ઇન્ડિયન ટીમ પહેલા ફિલ્ડિંગ ઓપ્ટ કરશે, તો આફ્રિકન ટીમ માટે હંમેશા આફ્રિકન ટીમ જ્યારે પણ પહેલી બેટિંગ કરી છે 311 મિનિમમ સ્કોર છે અને મેક્સિમમ સ્કોર 318 છે, એટલે કે ફરીથી શું હાઈ સ્કોરિંગ ગેમ જોવા મળશે। બીજી વાત એ કે બપોર બાદ જ્યારે ફ્લડ લાઇટ્સ ઓન થાય છે, સાંજે ડ્યુ ફેક્ટર રહે છે અને આફ્રિકન ટીમે પણ વિચાર્યું હશે, કેમ કે એક ગેમમાં કેશો મહારાજ, એક ગેમમાં તબરેઝ શામસી, આ બંનેને અલગ અલગ ચાન્સ અપાયો, તો ટીમ કોમ્બિનેશનના હિસાબથી પણ બંને ટીમ માટે સેમિફાઇનલમાં જતા પહેલા એ કેવો મુકાબલો છે। દરેક રીતે ટીમને ટેસ્ટ કરશે, દરેક રીતે દરેક પરિસ્થિતિમાં કઈ રીતે કમબેક કરવું ખરાબ સિચ્યુએશન બાદ, બંને ટીમ માટે આ ગેમ એટલી જરૂરી, ભલે બંને ટીમ ફાઇનલ સેમિફાઇનલમાં પહોંચી હોય। જી જી જી, આભાર પ્રવીણ સમગ્ર માહિતી આપવા માટે।